સુરતના પચરાણા તાલુકાના ચલથણ ગામ ખાતે યુવા સામાજિક અગ્રણીય તેમજ ગ્રામ પંચાયત સભ્ય એવા ભોળાભાઈ બુધેલિયા તેમજ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્તર પ્રદેશના શ્રમજીવી પરિવારના લોકોને પોતાના માદરે વતન જવા માટે ગામમાંથી જ પ્રથમ વખત વ્યવસ્થા કરવામાં આવી હતી। પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે રહેતા યુવા સામાજિક અગ્રણી તેમજ ગ્રામ પંચાયત સભ્ય એવા ભોળાભાઈ બુઢેલિયા તેમજ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનો દ્વારા ગત રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ માટે મફત ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 600 જેટલા શ્રમજીવી પરિવારના લોકો કે જેઓ ઓનલાઈન ફોર્મ રજીસ્ટર કરવામાં અસમર્થ હોય તેવા મજૂર વર્ગના પ્રવાસી ભારતીય શ્રમજીવી લોકોને તેમના માદરે વતન જવા માટે વ્યવસ્થા કરી આપતા હતા। લોકડાઉન દરમિયાન આરએસએસ દ્વારા રસ્તા ઉપર ચાલતા જતા શ્રમજીવી પરિવારના લોકોને ટિકિટની વ્યવસ્થા કરી સુરત રેલવે સ્ટેશન પર પહોંચાડી તેમને તેમના વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ચલથાણ ગામના યુવાનોમાં ભોળાભાઈ બુઢેલિયાનું સારું એવું વર્ચસ્વ હોય સરકારશ્રીના તબક્કાવાર લોકડાઉનમાં સમયગાળામાં ભોળાભાઈ દ્વારા જરૂરિયાત શ્રમજીવી પરિવારના લોકોને અનાજ તેમજ રોજેરોજ શાકભાજીનું વિતરણ નિરંતર કરવામાં આવતું હતું। હાલ તો ચલથાણ ગ્રામ ખાતે ગ્રામ પંચાયત સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયેલા ભોળાભાઈની કામગીરીની નોંધ જિલ્લામાં પણ લેવામાં આવી રહી છે। વાડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તેમજ હાલના રાજ્યના કેબિનેટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાથે સંકલન સાંધી ભોળાભાઈ દ્વારા વિસ્તારનું વિગતવાર નિરીક્ષણ કરી મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવતા હતા, જે બાદ અલગ અલગ રાજ્યમાં વસતા લોકોને તેમના માદરે વતન જવા માટે મોકલવામાં આવી રહ્યા છે। ભોળાભાઈ અમૃતભાઈ ભરવાડ। ભોળાભાઈ કયો વિસ્તાર? ચલથાણ ખોડિયાર નગર આશીષ નગર એરિયો। ભોળાભાઈ, જે શ્રમિકો પોતાના વતન જવા માટે અહીં જે ફસાયેલા છે અને પોતાના વતન જવા માટેની જે મારામારી કરી રહ્યા છે, તો એ લોકોને કઈ પ્રકારની સહાય કરી છે તમે? અમે અહીંથી આગળ જ્યારે પણ અમને કીધું છે ત્યારે અમે જે સેવા થઈ છે અહીંથી અમે 1500 થી 2000 શ્રમિકોને મોકલ્યા છે, ને જ્યારથી સરકાર યુપી સરકારે ને ફ્રીમાં આયોજન નિઃશુલ્ક કર્યું છે ત્યારે અમે તે સેવામાં કમસે કમ 601 ટિકિટનું વિતરણ આરએસએસના સહયોગથી અમે હમણાં કરેલ છે, અને એ લોકોને ફ્રીમાં માસ્કનું વિતરણ પણ કર્યું છે અને નિઃશુલ્ક એ લોકોને અહીંથી વ્યવસ્થા કરીને ટેમ્પા ભાડું સ્વખર્ચે જ્યાંથી પિકઅપ પોઈન્ટ હોય ત્યાં સુધીની વ્યવસ્થા ગોઠવી આપી છે। અહીંથી તમે જે સુરત સુધી પહોંચાડો છો સ્વખર્ચે, એટલે કે તમે મજૂરો પાસેથી પૈસા લો છો કે તમારા સ્વખર્ચે મોકલો છો? નહીં, જે ટેમ્પા ભાડું છે તે જે તે ભાડું લાગતું હોય, જે તે કામદારને અહીંથી એરિયા વાઇઝ 15 કિલોમીટર પડતું હોય, તે જે તે ટિકિટ હોય તેમને 50 રૂપિયા કે 40 રૂપિયા જે બી ટેમ્પા ભાડું થતું હોય, તે લસકાણા પોઈન્ટ હોય કે ભાઈ પાંડેસરા હોય, તે હિસાબે એ લોકો ચૂકવણ રહી છે। બીજું, ટિકિટ વિતરણ એકદમ અમારું હમણાંથી જે સરકારે ફ્રી કર્યું છે તે બદલ અમે ફ્રીમાં આપીએ છીએ, અને એમને માસ્કનું વિતરણ પુષ્પાબેન હસ્તક મળેલ છે। હમણાં હાલની તારીખમાં અમે આજના દિવસે અમે 500 ટિકિટનું વિતરણ કર્યું છે, એની આગળ 108 ટિકિટનું ફ્રી વિતરણ, એટલે 608 ટિકિટ ટોટલ આંકડાકીય અમે ફ્રી વિતરણ કર્યું છે આરએસએસના સહયોગથી। વિશેષમાં નોંધવું એ રહ્યું કે ભોળાભાઈ હાલમાં જ થોડા મહિના પહેલા થયેલ ચલથાણ ઉપસરપંચ માટેની ચૂંટણીમાં માત્ર 1 વોટથી ઉપસરપંચ બનતા રહી ગયા હતા, જે હાલ જે રીતે ભોળાભાઈ પોતાના ગામ તેમજ પરપ્રાંતીય લોકોની જે સેવા બજાવી રહ્યા છે તે જોતા ગામના બીજા સભ્યો તેમજ સ્થાનિક રહીશો પણ અચંબામાં પડી રહેલા જોવા મળે છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ।